વાપીના કરાયા ગામમાં પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડતા શાળાના વર્ગખંડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધોરણ 2 અને 4 ના ઓરડાની છત જર્જરિત અવસ્થામાં હતી. જો કે શાળા સંચાલકોની બેદરકારીને કારણે કોઈ સમારકામ નથી કરાયું. છત અચાનક તૂટી પડી હતી, જો કે સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના બનતા અટકી હતી. તો છેલ્લા કેટલાક સમયથી આ બંને ઓરડા જર્જરિત અવસ્થામાં છે. બાજુના ઓરડામાં બાળકો અભ્યાસ કરતા હતા, પરંતુ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તો વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તો આ મુદ્દે સંવાદદાતા માનવ ઠાકોર ફોન લાઈન પર. જી માનવ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી અંકુર, જે આ ઘટના છે એ વાપી તાલુકાના કરાયા ગામની ઘટના છે. અને અહીંયા જે સરકારી શાળા આવેલી છે તેના જે કેટલાક ઓરડા ઉપર જે છત છે એ જર્જરિત હતી. આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવેલી, પરંતુ કોઈ પણ નક્કર પગલાં ન લેવાતા આજે આ ઘટના બની હતી. જો કે સદનસીબે જે બાળકો છે તાત્કાલિક ખસી ગયા હોવાથી કોઈ પ્રકારની દુર્ઘટના થઈ નથી કે કોઈ જાનહાનિ નથી. પરંતુ મુખ્ય વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ રીતે જે અંતરિયાળ વિસ્તાર છે, આદિવાસી વિસ્તારોમાં આ રીતે જે સ્કૂલો છે તેની હાલત જર્જરિત જોવા મળી રહી છે. અનેક વાર વીટીવી દ્વારા પણ આ રીતે અહેવાલો પ્રસારિત કર્યા છે. તેમ છતાં પણ જે તંત્ર દ્વારા જે નક્કર પગલાં લેવા જોઈએ અને આવી જે ઓરડાઓ છે તેને તાત્કાલિક સમારકામની જરૂર છે, આવા અનેક અહેવાલો હોવા છતાં પણ હજી સુધી કોઈ પણ પગલાં ન લેવાતા આ ઘટના બની છે. તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. સદનસીબે કોઈ બાળક ઘાયલ નથી થયું, કારણ કે જે રીતે છત ક્રમશઃ તૂટી પડી હતી અને તેને લઈને બાળકો તાત્કાલિક સ્કૂલમાંથી ખસી ગયા હતા. જી બિલકુલ માનવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કરાયા ગામમાં પ્રાથમિક શાળાની છત તૂટી પડી છે, વિદ્યાર્થીઓ સહી સલામત છે. બે ઓરડાની છત તૂટી પડી છે. વાપીની આ ઘટના, દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. તો અનેક વાર રજૂઆત કરાઈ તે છતાં પણ કોઈ પણ જાતના શિક્ષણ વિભાગ દ્વારા પગલાં નહોતા લેવામાં આવ્યા. તો અહીંયા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હાલ તો આ દુર્ઘટનામાં કોઈની જાનહાનિ નથી, પરંતુ અત્યારે તો વિદ્યાર્થીઓ મોત વચ્ચે ભણી રહ્યા છે.